ઉપલેટામાં મૃત વ્યક્તિના નામે થયેલી વેક્સિનેશન બાબતની ઘટનામાં નવો વળાંક આવ્યો અધિકારીઓની પ્રાથમિક તપાસ બાદ આઉટસોર્સ કર્મચારી છૂટા કરી દેવાતા ખળબળાટ મચી ગયો હતો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા વ્યક્તિને છૂટો કરી મામલો રફે દફે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઉંડાણપૂર્વક તપાસ કરતા પહેલા જ આઉટસોર્સના કર્મચારીને છૂટો કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે છૂટા કરાયેલા કર્મચારીએ ઉપલેટા પોલીસમાં મૃતકના પુત્ર વિરુદ્ધ અરજી દાખલ કરી હતી ઊંડાણપૂર્વક તપાસ થશે તો જ ખ્યાલ આવશે કે કોણ દોષી છે અને ખ્યાલ આવશે કે પરિવારનો ષડયંત્ર છે કે પછી અધિકારીઓની લાલિયાવાડી કે પછી કર્મચારીઓની બેદરકારી ખરેખર તપાસ થશે કે નહીં તે જોવાનું રહ્યું ઉચ્ચ અધિકારીઓ દ્વારા માઇક્રો તપાસ થવી જોઈએ જેથી સાચી હકીકત સામે આવે તેવી લોકમુખે ચર્ચા થવા પામી છે વેક્સિનેશનની ઘટનામાં તપાસ થશે થશે કે પછી મારું નામ કેયુરભાઈ પરમાર છે હું આરોગ્ય શાખા ઉપલેટામાં નોકરી કરતો તો અર્બનમાં એ છે મારી ઉપર એવો આક્ષેપ લાગેલો છે કે તમે મૃતકને વેક્સિન આપેલી છે એવું તો મારું કહેવાનું એમ છે કે આની ઊંડાઈપૂર્વક તો કોઈ તપાસ થઈ જ નથી અને મને એવું દોષી સાબિત કરી અને એવું કહેવામાં આવેલું છે કે તમારી ફરજ બદલ બેદરકારી છે તો ઉપલા અધિકારીઓને મારે એટલું નિવેદન છે કે આની તપાસ થવી જોઈએ જે દોષી છે એને સજા મળવી જોઈએ જો હું દોષી છું તો મને પણ સજા મળવી જોઈએ પણ આની ઉપલી તપાસ થવી ખૂબ જરૂરી છે મેટર બહુ જ મોટો કરી દીધો છે ભાઈએ એટલા માટે મારે આજ કહેવું પડે છે કે આ ભાઈને અને મને અમે બે સામસામે ફરિયાદ કરાવેલી છે તો ઉપલા અધિકારીઓએ આની તપાસણી હાથ ધરવી જોઈએ અને ખરેખર હકીકતને સામે લઈ આવી જોઈએ ના કે મને છૂટો કરીને મેટર સંકેલી લેવો જોઈએ બેટર હતી એમાં એવું જતાવવામાં આવ્યું છે કે મૃતકના બે હજાર અઢારમાં મૃત્યુ થઈ ગયું છે અને એમને વેક્સિન મળેલી છે એમના નામ ઉપર કોઈ બીજાને વેક્સિન મળેલી છે તો એવું કશું જ થયું નથી મારી પાસે એટલા એવિડન્સ છે એ ભાઈ જે છે આપણે એનું કંઈ કહેવું નથી પરંતુ એ ભાઈ છે એને જ આ બધું કરેલું છે અને એના પૂરતા એવિડન્સ મારી પાસે છે જેમાં એ દોષી સાબિત થઈ જશે તો એટલું જ કહેવાનું છે કે આની ઊંડાઈપૂર્વક તપાસ કરો વિપુલ ધામેચો દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા